કુતિયાણા પંથકમાં ભાદર નદીના પાણી હવે ઓસરી રહ્યા છે ત્યારે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ જતા બિસ્માર બની ગયેલા નજરે ચડે છે। કુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભાદર નદી બે કાંઠે વહી રહી હતી, જેને કારણે અનેક ગામોની અંદર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। કુતિયાણા પંથકના માંડવા ગામને જોડતા 3 જેટલા ગામોના મુખ્ય રસ્તાનું ધોવાણ થયું હતું, જેને કારણે ચીખલોદરા અને કટવાણાને જોડતા રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા। જો કે અહીં રાજાશાહી વખતનો એક પુલ પણ હયાત છે, જેમાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ લોકશાહીમાં ભ્રષ્ટાચારને કારણે નબળા બનેલા અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। હું શફાકત નવાઝભાઈ બોલું છું। અહીં મારી વાડી છે, ફકરુદ્દીનથી મશહૂર છે વાડી। હવે આ જો પુલ છે વારંવાર તૂટે છે, જેમ કે ખીમાભાઈ હમણાં તમને કીધું છે। હવે આ જો ઉપરનો જે પુલ છે ને, એ વર્ષ બે વર્ષમાં વારંવાર તૂટે, અને જ્યારે તૂટે ત્યારે અઠવાડિયા સુધી અમારે આવક જાવકમાં તકલીફ પડે। ગવર્મેન્ટ ઠીકલા મારે છે, પાછા પુલ આવે પાછો ધોવાઈ જાય છે। તમે જોઈ શકો છો, જો નીચલો પુલ છે હો વર્ષ થયો, હજી સુધી નથી ગયો, ને ઉપલો પુલ છે ને કેટલી વાર બની ગયો છે, બે કે ત્રણ વાર ઉપર બન્યો, પણ એક ભાદર આવે તો ધોવાઈ જાય છે। એના કારણે આ ગામવાળાને, આવક જાવક વાળા, આજુબાજુ વાડીવાળાને, પછી માંડવામાં જે આવતા જતા હોય, જેટલા આમાં આ પુલ હારે જોઈન્ટ છે, બધાને તકલીફ પડે છે। તો મારે ગવર્મેન્ટને વિનંતી છે કે સારું પુલ બનાવો ભાઈ, કામ કરો સારું, તો તમારું નામ છે ને અમારા મફતના પૈસા નથી આવતા કે આમાં ખોટે ખોટે પાણીની જેમ તમે વેરફી નાખો છો। આમાં સારું કરો, સારું સિમેન્ટ વાપરો, સારું મજબૂત બનાવો, ને તમે આ જોઈ શકો છો જૂનો, અને દેખાડો કે જો જૂનો 100 વર્ષ થયો છે નથી ધોવાણું, તમે હમણાં પુલ બનાવી નાખશો તો 2-5 વર્ષ પાછો ધોવાઈ જાય, ક્યાંક સારું કામ કરીને દેખાડો તો તમારી નામના થાય ને અમને અમે હેરાન ઓછા થાય। આવી જ મારી ગવર્મેન્ટથી વિનંતી છે કે તમે કામ કરો, જ્યારે સમાજનું દરેક માણસનું તમે સારું વિચારીને હાલો ને સારું તમને થાય એવું તમે કરો। હું ખીમાભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા, કુતિયાણા રહેવાસી। અમારે અહીંયા ભાદ વાછરદાદાના મંદિરેથી આ પાંચ રસ્તો આવેલો છે પુલ, એ પાકો હતો, પરંતુ ફૂલ પૂર આવવાથી આ રસ્તો વારંવાર તૂટી જાય છે। સરકારશ્રી વારેખારે અહીંયા થીગરા મારીને કામ રોડવી લે છે, એ તરત પાછું પૂર આવવાથી બધું વેસ્ટ થઈને પાછું તૂટી જાય છે, ને સામે પણ બધા રહેણાંક વિસ્તાર છે, 2-3 મંદિરો આવેલા છે, શ્રાવણ મહિનાના હિસાબે પણ આ રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક રહેવાની છે। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તો પાકે પાયે કરે, જેથી કરીને સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય। આ બિસ્માર રસ્તાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં નવા રસ્તા બનાવવા અને કોઈ સારા કોન્ટ્રાક્ટર પાસે સારી ગુણવત્તાનું કામ કરાવવા સ્થાનિકોએ માંગ કરી છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।